जय श्री कृष्ण बाळको, जगद्गुरु श्री वल्लभाचार्य विद्याधाममां हूँ आप सौनु हार्दिक स्वागत करूँ छू। आजनी शुभ शुरुआत आपणे मंगलाचरण थी करिए, तो चालो बाळको ब्याज जोड़ी आँखों बंद करो। चिंता संतान हंतारो यत पादां भुजरेण वा स्वीयानां तानि चाचार्य प्रणमामि मुहुर्मुहुर् यदनो ग्रहतो जन्तु सर्वदुःखातिको भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्ध्रस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरमीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसाहिनं लक्ष्मीसहस्रलीलावि सेव्यमानं कलानिधि चतुरभिश्च चतुरभिश्व चतुरभिश्च त्रिभिस्यथा षड्वीर्विराजते योऽसो पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम। जय श्री कृष्ण बाळको, चालो આજે આપણે કયો વિષય ભણવાનો છે, તો કે મારું પહેલું પગથિયું। તો બધાએ બેગ લીધું છે, ચાલો બેગમાંથી બધાએ આ બુક કાઢવાની છે। ચાલો બધાએ બુક કાઢી, સરસ। ચાલો બધા એમાં પાના નંબર 10 ખોલો। ચાલો કયું પેજ ખોલવાનું છે, તો કે પાના નંબર 10। આપણે 9 સુધી લખ્યું હતું, આજે કયું પેજ લખવાનું છે, પાના નંબર 10 ખોલ્યું બધાએ। ચાલો પહેલાં બધાનું ધ્યાન ક્યાં આપવાનું છે, તો કે બોર્ડ ઉપર। ક્યાં આપવાનું છે, બોર્ડ ઉપર। ચાલો પહેલાં બધાએ બુક છે ને તમારે ખુલ્લી રાખવાની છે, નીચે મૂકી દેવાની છે। પેન્સિલ રબર છે તમારી બુકની અંદર આવી રીતના મૂકી અને નીચે મૂકી દો, અને બધાનું ધ્યાન મારી સામે। ચાલો જો તમારી બુકની અંદર પહેલાં એક મોટું ખાનું આપેલું છે, છે છે મોટું ખાનું, એ એમાં શું કરવાનું છે, તો કે એક આ બાજુથી ટપકાની લીટી છે અને એક આ બાજુથી, કયો આકાર બન્યો, તો કે વી આકાર। કયો છે, વી, અહીંયાથી લઈ અને અહીંયા સુધી। ચાલો હવે આપણે એમાં નાના નાના ખાના જોઈએ। ચાલો જો એમાં પણ નાના 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 ટપકા આપેલા છે, છે
જો હવે એની નીચે જુઓ, જો આમાં પણ નાના ટપકા છે, બિંદુ આપેલા છે, ઉપર બિંદુ છે એથી થોડાક ના સેજ મોટા બિંદુ આપેલા છે આમાં. થઈ ગયું. ચાલો એની નીચે શું છે, તો કે એક અને બે લીટી, એક અને બે લીટી. જો આવી રીતના આપેલું છે કે એક લીટી અને બીજી લીટી, એક લીટી અને બીજી લીટી. એમાં પણ એવી રીતના જ આપેલું છે, મોટી લીટી આપેલી છે. જો જો એની નીચે શું આપેલું છે, તો કે હાથ આપેલો છે. હાથમાં કઈ નિશાની છે, તો કે આવી રીતના છે. છે બધાને હાથની નિશાની? ચાલો અહીંયા હું હાથની નિશાની દોરીશ નહીં, આપણે ફક્ત આકાર જ દોરવાના છે, એટલે કે રેખાઓ દોરવાની છે. ચાલો એમાં જો અહીંયા નીચે જુઓ શું આપેલું છે, તો કે આવી રીતના હાથનું નિશાન છે, એની ઉપર નાનો એવો ટપકા જોડવાનું આપેલું છે. જો એ શું છે, અહીંયાથી અડેલું છે. જો નીચે હાથનું નિશાન છે બધાને, આવી રીતના હાથનું નિશાન છે. ચાલો હું બધામાં નહીં દોરું. ચાલો હવે જો એની નીચે શું આપેલું છે, તો કે આઈસ્ક્રીમનું ચિત્ર આપેલું છે. તો એની નીચે જો વી આપેલા છે,
બધામાં આઈસ્ક્રીમનું ચિત્ર હું દોરીશ નહીં, તમારી બુકમાં આપેલું જ છે બધાને. ચાલો હવે આપણે આમાં શું કરવાનું છે કે ટપકા જોડવાના છે બધાને. આપેલી આપેલ રેખાના ટપકા જોડો. હવે જો આવી રીતના તમારા બુકની અંદર એક પેજની અંદર છે, પાના નંબર 10 ખોલ્યું છે ને બધાએ, ચાલો એમાં જો મોટું ખાનું આપેલું છે, ચાલો બધા એમાં ટપકા જોડી દો. પહેલાં પેન્સિલ ક્યાં મૂકવાની છે તો કે કોર્નર પર, ત્યાંથી ધીમે 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 નીચે લઈ જવાની છે અને નીચેથી જ પાછી બીજી સાઈડ ઉપર લઈ જવાની છે. ચાલો જોડી બધાએ, જોડી દો ઝડપથી. ચાલો કર્યું બધાએ. હવે જો એની બાજુમાં છે, કર્યું બધાએ, જો આવું છું. ચાલો ચાલો જો એની બાજુના ખાનામાં જુઓ, નાના ખાના આપેલા છે સાઈડમાં. ચાલો એમાં પહેલા ખાનાની અંદર ટપકા જોડો બધા. જોડો ઝડપથી, આખી લીટીમાં ટપકા જોડી દો. ચાલો જોડાઈ ગયા. હવે જો એની નીચે એક લીટી આપેલી છે, એમાં પણ એક બે ને ત્રણ ખાના આપેલા છે, એમાં કરો. ચાલો જો કઈ રીતે ટપકા જોડવાના છે તો કે અહીંયાથી પેન્સિલ ધીમે ધીમે નીચે લઈ જવાની છે, પેન્સિલ ઉપાડવાની, અણી ઉપાડવાની નથી, પાછી તમારે આ બાજુ લઈ જવાની છે. ચાલો ઝડપથી જોડી દો આખી લીટીને. ચાલો કરો બધા. કર્યું, સરસ. હવે જો મોટા ખાનાની નીચેની લાઈનની અંદર એક બે ત્રણ ચાર ને પાંચ ખાના આપેલા છે. કેટલા છે? પાંચ ખાના. એમાં જો એમાં પણ જે તમે ઉપર અહીંયા બિંદુ કર્યા એથી થોડાક મોટા બિંદુ, એટલે કે આમ નાના નાના છે પણ આમ થોડાક એનાથી સાઈઝ મોટી. ચાલો એમાં બધા ટપકા જોડી દો. ટપકા તમારે કઈ રીતે જોડવાના છે ખબર છે ને બધાને? વિંડાની ઉપર જ તમારે પેન્સિલ ચલાવવાની છે. ચાલો કરી દો બધા. કર્યું, ચાલો ઝડપથી કરી દો. જોવા આવું બધાનું. ચાલો હું જોવા આવું છું. સરસ, બધા મસ્ત લખે છે. ચાલો લખાઈ ગયું બધાને. ચાલો એની નીચેની લીટીમાં જો શું આપેલું છે તો કે મોટા લીટા આપેલા છે. જો એક બે ત્રણ ને ચાર લીટા છે, એમાંથી આપણે ટપકા જોડવાના છે. ચાલો આપણે તો પણ એની ઉપર જ પેન્સિલ ચલાવવાની છે. અહીંયા પેન્સિલ મૂકો, ધીમે ધીમે નીચે લઈ જાઓ, પાછી ત્યાંથી પેલી બાજુ લઈ જાઓ. એવી જ રીતના જો કઈ રીતે અહીંયા પેન્સિલ મૂકી બધાએ, ચાલો ધીમે ધીમે નીચે લઈ જાઓ, ધીમે ધીમે ઉપર લઈ જાઓ. એવી જ રીતે તમારે આખી લીટી જોડવાની છે. જોડો, જોડી બધાએ. ચાલો ઝડપથી જોડી લ્યો.
चलो हवे तमारे एनी नीचेनी ज लीटी जोवानी छे। मारे नीचे जग्या न होय एटले मैं बाजूमां कर्युं छे। तमारे एनी नीचे जोवानुं छे। जो एनी नीचे कही तो के आपणे पहेली करी बे नानी पछी पांच पांच खानावाळी बे लीटी करी अहींया करी ने। चलो हवे आपणे जे आंगळीवाळी छे एनाथी ऊपरनी लीटी जोवानी छे। चलो एमां पण जे रीते तमे आमा टपका जोड्या छे एवी ज रीते आमा टपका जोड़वाना छे। अहींया पेन्सिल मूकवानी धीमे धीमे नीचे लई जावानी त्यांथी आपणे ऊपर लई जावानी। धीमे धीमे नीचे लई जाओ अने धीमे धीमे बीजी बाजुएथी ऊपर लई जावानी छे। चलो करी दियो आखी लीटीमां बाळको व्यवस्थित टपका जोड़जो। ચાલો કર્યું જો હવે એની નીચે શેનું ચિત્ર છે તો કે આંગળીઓથી આપેલું નિશાન છે આંગળીઓનું આવી રીતના આપણે એમાં ઉપર જો આ હાથનું નિશાન છે એની ઉપર નાના એવા ટપકા આપેલા છે। ચાલો એમાં ટપકા જોડી દો। જોયડા બધા એ ટપકા। ચાલો હવે એની નીચે શેનું ચિત્ર છે બાકી છે બધાને ચાલો જોડી દો। ચાલો એમાં જો નીચે શું આપેલું છે તો કે આઈસ્ક્રીમનું ચિત્ર આપેલું છે। બધાના મોઢામાં પાણી આવી ગયું ને સરસ, પણ અત્યારે કોઈએ ખાવાનું નથી। ચાલો જો અહીંયા જો કોનનું ચિત્ર આપેલું છે એની નીચેની સાઈડ આપેલા છે, આ ઉપરની સાઈડ આપેલા હતા, આ નીચેની સાઈડ વી આકાર આપેલો છે, એમાં ટપકા જોડવાના છે બધાએ। જોડો ચાલો બધા આવી રીતે ટપકા। જોયડા બધા એ ટપકા। ચાલો હવે જો એની સામેનું પેજ આમાં શું છે કે નીચેની સાઈડ અહીંયાથી નીચેની સાઈડ આપેલું છે ને, આ તમારે જે હોમવર્કમાં પેજ છે એમાં શું છે તો કે ઉપરની સાઈડ આપેલું છે। જુઓ આમાં તમારે વી વી જો અહીંયા નીચેની સાઈડથી આપેલો છે, હોમવર્કમાં તમારે ઊંધો આપેલો છે છે। તારો ચાલો બધાએ બાળકો એ તમારે ઘરે જાતે પેજ કરવાનું છે। આ પેજની અંદર તારીખ લખવાની ભૂલતા નહીં। ચાલો બાળકો રજા લઉં ત્યારે જય શ્રી કૃષ્ણ, બાય બાય।